માણોદર ગામની જનતા માંગી રહી છે જવાબ, રિક્ષા કોને ફેરવી? બનાસકાંઠાના પાલનપુર તાલુકાના માન્ચેસ્ટર ગણાતા કાણોદર ગામ ખાતે ગત સાંજના સમયે ગામમાં રસ્તા ઉપર લાઉડ સ્પીકર લગાવી રિક્ષા દ્વારા સમગ્ર ગામમાં જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના મહામારીને લઈ કાણોદર ગામમાં વધુ કેસ આવતા અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે થઈ તારીખ 20/9/2020 થી લઈ તારીખ 30/9/2020 સુધી 10 દિવસનો કાણોદર ગામમાં લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ ગામના લોકોમાં લોકડાઉન થશે તેવી ભીતિના કારણે લોકો જીવન જરૂરિયાતનો સામાન ખરીદવા જાહેર દુકાનો પર ઉમટી પડ્યા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે પંચાયત સત્તાધીશો ખાસ કરીને સરપંચને ફોન કરતા તેમનો ફોન બંધ આવ્યો હતો, જેને લઈ આખા કાણોદર ગામમાં રિક્ષા કોને ફેરવી એ પ્રશ્નને લઈને લોકોમાં જોર પકડ્યું હતું. ગત સાંજે રિક્ષા ફરતાની સાથે લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા દુકાનો પર પડાપડી કરતા નજરે પડ્યા હતા, પરંતુ લોકડાઉન માટે થઈ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી, જેને લઈ દુકાનોમાં અને ગામના લોકોમાં લોકડાઉન કરવું કે નહીં તે પ્રશ્ન ગૂંચવણમાં મુકાયો હતો. રિક્ષા કોને ફેરવી એ એક ગૂંટાતું રહસ્ય છે, તેમજ રિક્ષાના વિડીયો ફૂટેજના આધારે રિક્ષા ડ્રાઈવર સ્પષ્ટપણે નજરે દેખાયા હતા, પરંતુ તેમને પૂછપરછ કરતા તેઓએ માત્ર વર્દી લીધી હોવાનું કબૂલ્યું હતું અને સબ્બીરભાઈ હોલા દ્વારા આ એનાઉન્સ કરવામાં આવ્યું હતું. સબ્બીરભાઈ હોલાનો સંપર્ક કરતા તેઓએ મીડિયાના કેમેરા સમક્ષ કબૂલ કર્યું હતું કે તેમને આ જાહેરાત કરવા માટે કાણોદર ગામના સરપંચ જહીર ચૌધરીએ જ કહ્યું હતું. ગામના લોકોમાં ડર પેદા કરવા તેમજ ગામના લોકોને ગેરમાર્ગે દોડનાર મુખ્ય સૂત્રધાર કોણ છે તેની પુષ્ટિ સબ્બીરભાઈ હોલા દ્વારા થઈ ગઈ હતી. કોના ઈશારે આ અફવા ફેલાવવામાં આવી તેનો ગામ લોકોએ જવાબ મળી ગયો હતો અને ગુંટાતા રહસ્યને એચબીએન ટીવી ન્યૂઝ પર સૌથી પહેલા ખુલાસો થયો છે. ગામની અમુક દુકાનો આ બાબતને લઈ અને બંધ કરવામાં આવી હતી, જ્યારે ઘણી દુકાનો ખુલ્લી જોવા મળી હતી, પરંતુ ગામમાં જે ચહેલ પહેલ હતી તે મહદઅંશે ઓછી થયેલ હોય તેવું લાગી રહ્યું હતું. ગામના લોકોમાં ડર ફેલાવવાના અને કોરોના જેવી મહામારીને લઈ અફવા ફેલાવવા બદલ ગામના લોકો દ્વારા આ રિક્ષામાં જાહેરાત કરનાર વ્યક્તિ પર ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી. સત્તાવાર રીતે કોઈ પણ જાતનો લોકડાઉન કરેલ નથી અને કાણોદર ગામ રોજની જેમ ચાલુ જ છે. મેડિકલ ટીમો દ્વારા પણ જે કોરોનાની તપાસની કામગીરી કરવામાં આવે છે એ વિધિવત રીતે ચાલુ જ છે, જેથી કરીને કોઈએ ડરની લાગણી ન રાખવી અને ગામમાં આવેલા કોરોના પોઝિટિવ લોકોએ પણ પોતે પોતાની નૈતિક ફરજ સમજીને હોમ આઇસોલેટ થયેલ છે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. પાલનપુર તાલુકાના કાણોદર ગામે ગતરોજ એક રિક્ષા દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે કાણોદર ગામની અંદર જે કોરોનાના કેસ વધી ગયા છે જેના કારણે 10 દિવસ જેટલું લોકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ ચર્ચાનો વિષય એ હતો કે આ રિક્ષા સમગ્ર ગામમાં ફરી હતી તો કોના ઈશારે ફરી હતી. જ્યારે આજરોજ એચબીએન ટીવીની ટીમ સમગ્ર ગામમાં ફરી અને જે રિક્ષા ચાલક હતા એમને અને જે એનાઉન્સર હતા એમનો સંપર્ક સાધતા તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે સરપંચ સાહેબ દ્વારા તેમને આદેશ આપવામાં આવ્યા હતા અને સરપંચ સાહેબ દ્વારા જ એમને કહેવામાં આવ્યા હતા કે 10 દિવસનું લોકડાઉન કરવામાં આવેલું છે. કેમેરા પર્સન રવિ જોશી સાથે પ્રદીપ પરમાર, એચબીએન ન્યૂઝ, વડગામ. ઓકે, કાણોદામાં ગત વખતે રિક્ષા ફેરવી એ કોના આધારે ફેરવી અને કોના કહેવાથી કરવામાં આવ્યું? સરપંચશ્રીને ગામની પબ્લિકને જાગૃત કરવા માટે અહીંયા કેસ વધારે બનાવ બનેલા હતા એના અનુસંધાનમાં પબ્લિક અને સાથ સરકાર આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી એ માટે આ એલાઉન્સ કરવામાં આવેલું. મારું નામ સબ્બીરભાઈ હોલા.